वलसाड नगरपालिका तंत्र में योग्य संकलन ना अभावे शहर में केटलाक विस्तारों में पीवाना पानी की समस्या उभी थता लगभग 2000 जेटला लोग प्रभावित थता विस्तार ना लोगों मोर्चो लई वलसाड नगरपालिका पर पहुंचा था अने पीवाना पानी की समस्या ताकीदे दूर करवा मांग करी हती। वलसाड शहर में हाल प्रमुख पार सोसायटी शांतिनगर सोसायटी शक्तिनगर सोसायटी जेवा रहेणाक विस्तारों तेमज वलसाड इनकम टेक्स ऑफिस यूनियन बैंक ऑफ इंडिया जेवा कमर्शियल विस्तार में पीवानु पानी नहीं आवता आश्रे 2000 लोग पीवाना पानी थी वंचित रहता अहीं अवस्था लोग भारी मुश्किल नो सामनो करी रहा छे। अहीं वलसाड नगरपालिका पासे थी आश्रे 150 थी वधु कनेक्शन लेवामां आव्या छे जेनो पानी वेड़ो दर वर्षे नियमित रीते भरवामां आवे छे। तेम छतां पालिका पानी आपवामां निष्फळ रहता लोकोमां भारी नाराजगीनो माहोल जोवा मळी रह्यो छे। છેલ્લા દોઢ વર્ષથી આરએનબી વિભાગ દ્વારા રસ્તાની કામગીરી દરમિયાન પાઇપલાઇનો કાઢી નાખતા અહીંના મહિનાઓથી પીવાનું પાણી નહીં પહોંચતા વિસ્તારમાં લોકોને પાણીના ટેન્કરો મંગાવવા પડે છે, પરંતુ આર્થિક રીતે પોષાતું નથી, જે સમસ્યા અત્યારે છેલ્લા 15 દિવસથી ઉભી થઈ છે। આ બાબતે આરએનબી ડિપાર્ટમેન્ટ વલસાડ મ્યુનિસિપાલિટી અને ભાગડા વડા પંચાયતને વારંવાર ફરિયાદ કરતા છતાં કોઈ જવાબદારી લેવા માંગતું નથી, ત્યારે પીવાના પાણીની અતિ ગંભીર સમસ્યાને ધ્યાનમાં લઈ તેનું યોગ્ય અને કાયમી નિરાકરણ આવે તેવી સ્થાનિક લોકો રજૂઆત કરવામાં આવી છે। અમારું નગરપાલિકાનું પાણી નથી આવી રહ્યું એટલા માટે અમારે કમ્પલસરી પીવાના પાણી માટે ટેન્કર મંગાવવું પડે છે અને એ એક ટેન્કર 800 રૂપિયાનું હોય છે, જે અમને ફક્ત 2 દિવસ ચાલતું હોય છે। 2 દિવસ કે 3 દિવસ થાય એટલે અમારે પાછું ટેન્કર મંગાવવું પડે અને આ સમસ્યા દોઢ વર્ષથી અમે લોકો સહન કરતા આવ્યા છે અને નગરપાલિકાનો દર વર્ષે અમે બમણો પાણીનો વેરો ભરતા આવ્યા છે, છતાં પણ અમારી આ જે તકલીફ છે એનું કોઈ નિવારણ આવી નથી રહ્યું। તેથી અમે બધા સમગ્ર મહિલાઓ આજે કલેક્ટર સાહેબશ્રીને વિનંતી કરવા માટે આવ્યા છે કે અમારી આ કાયમી ધોરણે સમસ્યાનું નિવારણ થાય કે જેથી અમને રાહત મળે। છેલ્લા દોઢ વર્ષ ઉપરાંતથી આજે વલસાડનો તિથલ રોડ જે ડબલ લેન થાય છે, 4 લેન, એમાં અમારે જે શાંતિનગર, પ્રમુખ પાર્ક, શક્તિનગર, ઇન્કમટેક્સ ઓફિસ, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા અને ઘણી એવી એપાર્ટમેન્ટ્સો આવેલા છે જેના ઓછામાં ઓછા 2000 ઉપરના રહીશો છે, જે લોકો નગરપાલિકાના પાણી પર જ નિર્ભર છે। કારણ કે આખો ખારપાટ એરિયો છે, ત્યાં દરેકના બોરમાં પણ ખારું પાણી આવે છે, એટલું ખારું કે કોઈ પાણી પી નથી શકતું, અને એટલે અમારે દરેકે વલસાડ નગરપાલિકાની પાણીની લાઈન લેવી પડે છે અને અમે લીધી છે અને દરેકે કનેક્શન દીધ દર વર્ષે પૈસા પણ ભરીએ છીએ અને નગરપાલિકાના હદની અંદર આવતા પૈસા કરતાં હદ બહાર એ લોકો ડબલ પૈસા પણ લે છે અને એ રીતે અમારું ચાલતું આવ્યું છે। છેલ્લા દોઢ વર્ષથી આ કામગીરી જ્યારે આરએનબીની ચાલે છે ત્યારે જેસીબી દ્વારા ગમે તેમ બધા પાઇપો ખેંચી નાખવામાં આવે છે અને એના લીધે દરેકના કનેક્શન નીકળી જાય છે અને એ પછી કનેક્શનને પાછા રિપેર કરતા એ લોકો કોઈ કોઈ વાર મહિનો દોઢ મહિનો ઉપર કાઢી નાખતા હોય છે અને એ દોઢ મહિનો દરમિયાન આ બધા 2000થી ઉપરના પબ્લિકો પાણીથી વંચિત, પીવાના પાણીથી વંચિત રહે છે અને દરેકે પોતાના ઘરમાં ટેન્કર મંગાવવું પડે છે અને આ મોંઘવારીના જમાનામાં ટેન્કર દરેકને પોસાતું નથી। આ બાબતે અમે વારંવાર રજૂઆત કરીએ તો નગરપાલિકા એમ કહે કે અમારા હદ બહાર આવે છે, પંચાયત એમ કહે છે કે આ કનેક્શન નગરપાલિકાનું છે, તો અમારું કોઈ સાંભળતું નથી। હવે નગરપાલિકાનું આ કનેક્શન છે તો નગરપાલિકાએ સોલ્વ કરવું જોઈએ એવું પંચાયતનું કહેવું છે। અમારું ટૂંકમાં કહેવું એ છે કે અમે પૈસા ભરીએ છીએ તો અમને રેગ્યુલર પાણી મળવું જોઈએ અને અમારી મજબૂરી છે, કારણ કે અમારી પાસે બોરનું પાણી ખારું આવે છે। અમારી આ આખા ખારપાટ એરિયાની જે સમસ્યા છે એ વર્ષો જૂની છે, અહીંયા અમારા ડ્રેનેજની બી એટલી જ સમસ્યા છે અને એ બાબતે અમે આજે દરેકને અમે કમ્પ્લેન કરતાં કરતાં દરેક વ્યક્તિઓ, દરેક અધિકારીઓ એકબીજાને ખો આપતા હોય છે અને એના માટે અમારે આજે કલેક્ટર સાહેબને આ બાબતે અમારે જાણ કરવી પડે અને કલેક્ટર સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે આ વસ્તુનું અમે નિરાકરણ જલ્દીથી જલ્દી કરશું।